કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલને રિકવર કરતી વાયોર પોલીસ. વાયોર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ મુજબના કામે સુઝોલન વિન્ડ કંપની કોસા કરમટા અને ગોલાઈ ગામની સીમમાં આવેલ અલગ અલગ કુલ 5 પવન ચક્કીમાંથી કિંમત રૂપિયા 43,725 કોપર વાયરોની ચોરી થયેલ તથા આઈપીસી કલમ 379 મુજબના કામે એનટીપીસી પવન ચક્કી કંપનીની અઈડા ગામની સીમમાં આવેલ અલગ અલગ 2 પવન ચક્કીમાંથી કિંમત રૂપિયા 17,410 કોપર કેબલ વાયરની ચોરી થયા અંગે 2 અલગ અલગ ગુનાઓ જાહેર થયેલ હોય, જે અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર IR ગોહિલ તથા એએસઆઈ રવિન્દ્રસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી તથા ઓમદેવસિંહ રાણાએ એ રીતના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા. તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર IR ગોહિલ સાહેબને હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકીકત આધારે વાયોર પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ તથા આઈપીસી કલમ 379 મુજબના 2 વણસોંધાર ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. આરોપી જમા સદામ જુમા લુહાર ઉંમર વરસ 24 તેમજ પચાણ દેવાભાઈ મારવાડા ઉંમર વરસ 31 તથા અબ્દુલ મજીદ ઉર્ફે અભલુ ઇસ્માઇલ સુમરા ઉંમર વરસ 21 તાલુકો અબડાસાવાડાઓને હસ્તગત કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તેમજ આરોપીઓએ અન્ય કોઈ વધુ ચોરીઓ કરેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુમાં છે.